હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી વિદ્યુતીય સ્થિતિ ઉર્જા અને વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો તફાવત. હું બંને વચ્ચેનો એકદમ સિમ્પલ ડિફરન્સ તમને અહીંયા સમજાવી દઉં છું કે ભાઈ વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કોને કહેવામાં આવે અને વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો તફાવત કોને કહેવામાં આવે. સમજો, ધારો કે આપણી જોડે એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર પોતાના આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરનાર વિદ્યુતભારને આપણે કયો વિદ્યુતભાર કહીએ છીએ? સ્ત્રોત વિદ્યુતભાર કહીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ લેવામાં આવે, એક આર અને પી. આર બિંદુ પાસે આપણે એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે ક્યુ. તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી કે ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આરથી પી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુઆરપી એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે, જેનું આપણે સૂત્ર જોયું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર સદીશ. અને ડેલ્ટા યુની જગ્યાએ આપણે લખવું હોય તો લખી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુ આર. આપણે આરથી ક્યાં જઈએ છીએ? પી ઉપર જઈએ છીએ. એટલે અંતિમ સ્થિતિ ઉર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આર ટુ પી એફ એક્સટર્નલ ડોટ ડી આર. તો સ્થિતિ ઉર્જાના તફાવતની આપણે વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો આપણે વ્યાખ્યા આ રીતે લખી શકીએ કે ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આરથી પી એટલે કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત કહે છે. સિમ્પલ, ખબર પડી ગઈ આટલી? ફરી એકવાર જુઓ, ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહે છે. તો આ થઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય. આ આપણે વાત કરી વિદ્યુત સ્થિતિ ઉર્જાના તફાવતની. હવે વિદ્યુતીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી હોય તો કઈ રીતે આપી શકાય? તો એમાં આપણે સંદર્ભ તરીકે લઈએ છીએ અનંત અંતર, અને અનંત અંતરે આપણે એક પરીક્ષણ વિદ્યુતભારને મૂકેલો છે અને પરીક્ષણ વિદ્યુતભારને આપણે આર બિંદુ પાસે લાવો છો. તો એની ડેફિનેશન, વિદ્યુતીય સ્થિતિ ઉર્જાની ડેફિનેશન આપણે આ રીતે આપી શકાય કે પરીક્ષણ વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની તે વિદ્યુત ભારની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા કહે છે. ઓકે, તો બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. હજી એક વાર રિપીટ કરું છું, સમજી લેજો કે તફાવતમાં આપણે ક્યુ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ છીએ અને એના માટે જે કાર્ય કરીએ છીએ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. વિદ્યુતીય સ્થિતિ ઉર્જામાં આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે જે કાર્ય કરીએ છીએ એ કાર્ય તે વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પરંતુ મેં તમને એક વાત પણ કરી છે કે સ્થિતિ ઉર્જા એકલા ક્યુ વિદ્યુત ભારની ના ગણી શકાય. આ સ્થિતિ ઉર્જા એ તંત્રની સ્થિતિ ઉર્જા ગણી શકાય અને આ સ્થિતિ ઉર્જા બે વિદ્યુત ભારો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રોમાં સંગ્રહ પામે છે. ઓકે, હવે આજનો ટોપિક આપણે જે ચર્ચા કરવાના છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે ટૂંકમાં કહીશું પીડી. શું કહીશું? પીડી. પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, ગુજરાતીમાં કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને બીજો ટોપિક આપણે જોઈશું વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે વિદ્યુત દબાણ પણ કહીએ છીએ. અને વિદ્યુત સ્થિતિમાન એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, પણ આ એક શબ્દ ધ્યાન રાખજો, વિદ્યુત દબાણ. ક્યાંક તમે એમસીક્યુ સોલ્વ કરતા હોય નવો શબ્દ મળી જાય વિદ્યુત દબાણ, તો ગભરાવાનું નહીં, વિદ્યુત દબાણ એટલે છે વિદ્યુત સ્થિતિમાન. હા ભાઈ, સ્થિતિ ઉર્જામાં આપણે છે ને વાત કરી છે ક્યુની. જો આ ક્યુને બદલે એક કુલમ્બ વિદ્યુત ભાર લેવામાં આવે તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જાય છે. કઈ રીતે સાહેબ વિદ્યુત સ્થિતિમાન મળી જાય છે? કશું જ કરવાનું નથી. જ્યાં જ્યાં આપણે સ્થિતિ ઉર્જાની અંદર ક્યુ ક્યુ વિદ્યુત ભારની વાત કરી હતી તે બધી જ જગ્યાએ એક કુલમ્બ વિદ્યુત ભાર જો લઈ લેવામાં આવે તો આપણને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ચલો, આ મેં સમજાવ્યું, અત્યારે જે મેં તમને સમજાવ્યું એ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત સ્થિતિમાનના સંદર્ભમાં સમજીએ.
ધારો કે આ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, આથી આપણે એને સ્ત્રોત વિદ્યુત ભાર ગણી શકીએ. આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ લેવામાં આવે. એક બિંદુ હું કહી દઉં છું આર અને બીજું બિંદુ આપણે લઈ લઈએ છીએ પી. હવે મેં હમણાં તમને કીધું કે ક્યુ વિદ્યુત ભાર હોય, એ ક્યુ વિદ્યુત ભારને આરથી પી સુધી લઈ જવો હોય, ક્યુ વિદ્યુત ભાર હોય, તો ક્યુ વિદ્યુત ભારને અહીંયા મેં ક્યુ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો છે અને પરીક્ષણ વિદ્યુત ભારને મારા આરથી પી સુધી લઈ જવો છે, તો કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું થાય, એટલે કે ડેલ્ટા યુ જેટલું થાય. પરંતુ અહીંયા જો એક કુલમ ધન વિદ્યુત ભાર લેવામાં આવે, આર બિંદુ પાસે એક કુલમ ધન વિદ્યુત ભાર લેવામાં આવે અને આ એક કુલમ ધન વિદ્યુત ભારને આપણે આરથી પી સુધી લઈ જવો હોય, તો કરવું પડતું કાર્ય કેટલું થાય? તો ક્યુ વિદ્યુત ભારને આરથી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુઆરપી, તો એક કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુઆરપી બાય ક્યુ જેટલું થાય, જેને બે બિંદુઓ એટલે કે આર અને પી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા આપી હોય તો આપણે આ રીતે આપી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આરથી પી સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે સાહેબ તમે એવું જ કર્યું ને, ક્યુ વિદ્યુત ભારની જગ્યાએ એકમ ધન વિદ્યુત ભાર શબ્દનો ઉલ્લેખ કર્યો. યસ, સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખતા હોય તો ક્યુ વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખતા હોય તો એકમ ધન વિદ્યુત ભાર. તો વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા સુધી લઈ જવા બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ કહે છે. તો એનું આપણે સૂત્ર લખવું હોય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું, આપણે આ રીતે લખી શકીએ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આર પી બાય ક્યુ, અથવા આપણે આ રીતે પણ લખી શકીએ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, આ રીતે પણ લખી શકીએ આર થી પી જઈએ છીએ એટલે વી આર પી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય વી પી માઇનસ વી આર, એટલે અંતિમ બિંદુનું સ્થિતિમાન ઓછા પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ આર પી, આપણને ખબર છે કે કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય, તો ડેલ્ટા યુ બાય ક્યુ થશે. માટે ડેલ્ટા વી બરાબર આપણે લખવું હોય તો લખી શકીએ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુ પી માઇનસ યુ આર બાય ક્યુ. તો આ સ્થિતિ ઉર્જાના તફાવતનું સૂત્ર થયું, પણ આપણે આ જ સૂત્રને ધ્યાનમાં રાખીશું, ખાસ ધ્યાન રાખજો. અને આપણે બીજી રીતે પણ લખી શકીએ વી પી માઇનસ વી આર ઇઝ ઇક્વલ ટુ યુ પી માઇનસ યુ આર બાય ક્યુ થશે. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવી રાશિ છે? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અદિશ રાશિ છે, એનો એકમ આપણે બનાવીએ તો આ જે સૂત્ર છે ડબલ્યુ બાય ક્યુ, એના પરથી એનો એક એકમ બનશે જૂલ પર કુલંબ, એનો એકમ બનશે જૂલ પર કુલંબ. અને એલેક્ઝાન્ડ્રા વોલ્ટાની યાદમાં એનો એકમ લેવામાં આવે છે વોલ્ટ. એટલે વિદ્યુત સ્થિતિમાનના બે એકમ છે જે આપણે યાદ રાખીશું, એક એકમ વોલ્ટ, બીજો એકમ જૂલ પર કુલંબ. ચલો પારિમાણિક સૂત્ર બનાવીને મને કહેજો કે શું બને છે વોલ્ટનું પારિમાણિક સૂત્ર, જાતે બનાવવાનું કહું છું. ઓકે, હવે આપણે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ખબર પડી ગઈ ને કે એક કુલમ ધન વિદ્યુત ભારને આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. હવે વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનમાં આપણે અનંત અંતર નો સંદર્ભ આપણે લેવો પડશે. હવે આ એક કુલમ વિદ્યુત ભારને આપણે અનંત અંતર મૂકી દઈએ તો આ
एकम धन विद्युत भार ने अनंत अंतरे थी विद्युत क्षेत्र में आपेल बिंदु पासे लावा माटे करवू पड़तु कार्य એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન. તો એક કુલમ વિદ્યુત ભારને જો વિદ્યુત ક્ષેત્રમાં આર બિંદુ પાસે લાવવામાં આવે તો આર બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણને વી આર મળે. જો એક કુલમ ધન વિદ્યુત ભારને પી બિંદુ પાસે લાવવામાં આવે તો પી બિંદુ પાસેનું સ્થિતિમાન આપણને વી બી મળે. તો વ્યાખ્યામાં ચેન્જ શું થયો? તો વ્યાખ્યામાં આપણે આવું કહી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને विद्युत क्षेत्र क्या थी पण तो अनंत अंतरे थी एकम धन विद्युत भार ने अनंत अंतरे थी विद्युत क्षेत्र कोई बिंदु पासे लावा माटे विद्युत क्षेत्र ने विरुद्ध दिशा में करवा पड़ता कार्य ने ते बिंदु पासे नु विद्युत स्थितिमान कहे छे. हवे आपणे सूत्र लखवू होय तो आर बिंदु पासे नु स्थितिमान लखवू होय तो मैं हमणा तमने वात करी के क्यू विद्युत भार ने लावा माटे करवू पड़तुं कार्य डब्ल्यू. तो एकम धन विद्युत भार एक कूलम विद्युत भार ने लावा माटे करवू पड़तुं कार्य डब्ल्यू बाय क्यू एटले ते बिंदु पासे नु स्थितिमान आर बिंदु पासे नु स्थितिमान. तो एनु सूत्र आपणे वी बराबर डब्ल्यू बाय क्यू बहुज नानू मजानू सरस मजानू टीचुकड़ू सूत्र छे वी बराबर डब्ल्यू बाय क्यू. अने आ सूत्र परथी आपणे बे सूत्रों तारवी शकीए छे. कया बे सूत्रों तारवी शकीए छे? बहुज कामना समीकरण छे, खास ध्यान राखजो. तो एक सूत्र थाय डब्ल्यू इज इक्वल टू वी क्यू. અને આ જે કાર્ય છે એ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે આ જ સમીકરણને મારે લખવું હોય તો હું લખી શકું યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. આ બે સમીકરણો ખાસ ધ્યાન રાખજો, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ અને યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. તો ત્રણ સૂત્ર થયા વી બરાબર ડબલ્યુ બાય ક્યુ, એના પરથી આપણે સૂત્ર મળાવ્યું, સૂત્ર મેળવ્યું ડબલ્યુ બરાબર વી ક્યુ. આ સૂત્ર ક્યારે વપરાય? તો કોઈ ક્યુ વિદ્યુત ભારણ આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે લઈ જવું હોય તો કરવું પડતું કાર્ય થાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ થાય. અને આ કાર્ય વિદ્યુત ભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ. તો આ સમીકરણો યાદ રાખજો. ફરી આપણે અહીંયા વાત કરીએ કે કેવી રાશિ છે વિદ્યુત સ્થિતિમાન, એ અદિશ રાશિ છે. એકમ જૂલ પર કુલમ, એસઆઈ એકમ વોલ્ટ થશે. પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે, વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે આ ડિફરન્સ છે. તો કન્સેપ્ટ સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિમાન, સ્થિતિ ઉર્જાનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બંને વચ્ચે એક માઇનોર ડિફરન્સ છે કે સ્થિતિ ઉર્જાની વાત કરતા હોય ત્યારે આપણે ક્યુ વિદ્યુત ભારની વાત કરીએ છીએ, પરંતુ વિદ્યુત સ્થિતિમાનની વાત કરતા હોય ત્યારે આપણે એકમ ધન વિદ્યુત ભાર, એક કુલમ ધન વિદ્યુત ભારની વાત કરીએ છીએ. ક્લિયર થાય છે આ? તો ફરી એકવાર જોઈ લો, સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભાર અથવા એક કુલમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા પર્ટિક્યુલર કોઈ બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન થશે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ, જેને ટૂંકમાં કહીએ છીએ પીડી, અને વિદ્યુત સ્થિતિમાન જેને આપણે કહીશું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જેનો એ ગુજરાતીમાં બીજો એક શબ્દ છે વિદ્યુત દબાણ છે.